નમસ્કાર મિત્રો, આપમાં જોડાશે આ દિગ્ગજ નેતા. ગુજરાતના ભાજપ સામે જોરશોરથી લડવા માટે આમ આદમી પાર્ટીએ અગાઉ પાટીદાર આગેવાનોને પક્ષમાં લીધા હતા, પરંતુ હાલ આપ વેરવિખેર થઈ ગયું છે. એટલું જ નહીં, ગુજરાતમાં આપ પાસે કોઈ ચોક્કસ ચહેરો કે રાજકીય ગુનેગાર નથી, જેના કારણે આપમાં હાલ એક કરતાં વધુ નેતાઓ પોતપોતાનું રાજકારણ કરી રહ્યા છે. આવા સમયે આપની નજર કોઈ પાટીદાર આગેવાન કે જે મુખ્યમંત્રીનો ચહેરો બની શકે તે તરફ છે, જેમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ આપના ધ્યાનમાં આવી રહ્યું છે. આપનું ગણિત એવું લાગે છે કે ગુજરાતના પાટીદારો હજુ પણ ભાજપની ક્યાંય ને ક્યાંય અસંતુષ્ટ છે, અને તેનો લાભ લેવા નરેશ પટેલ કે હાર્દિક પટેલને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ટક્કર આપી શકે છે. પંજાબના વિજય બાદ હવે અરવિંદ કેજરીવાલ આગામી એક પખવાડિયામાં જ સુરત આવશે, અને તે સમયે અનેક દિગ્ગજ નેતાઓ આગેવાનોને આપમાં જોડવા માટે પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતાઓ છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ પોતાની રાજકીય ઇનિંગ અંગે હાલ પત્તા ખોલતા નથી અને આગામી દિવસોમાં ધડાકો કરે તેવું માનવામાં આવી રહ્યું છે. ધન્યવાદ. જય હિંદ.